निर्मल नो हो अभिगम, कल्याण हो छात्र नो हरदम। उच्च अभ्यास नो शिक्षण धाम, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल, महर्षि गुरुकुल। हेलो डियर स्टूडेंट्स, केम छो? मजा माने फरी एक વખત સ્વાગત કરું છું તમારું આ ઓનલાઈન વિડિયોની અંદર। અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કયો સબ્જેક્ટ ભણવાનો છે? આપણો ફેવરિટ સબ્જેક્ટ, આપણો પ્રિય વિષય ગણિત ગમ્મત। અને એમાં પણ ચેપ્ટર નંબર 4, એનો ભાગ નંબર આજે 4 જોઈ લેવાનો છે વિદ્યાર્થી મિત્રો, બરાબર ને? અને હા, કે તમે ભાગ નંબર 1 થી 3 વ્યવસ્થિત રીતે શીખી જ ગયા છો, બરાબર ને? તો આજે આપણે ભાગ નંબર 4 ની શરૂઆત કરીએ। હવે સૌથી પહેલા લખેલું છે કે ભાગ થી પૂર્ણ તરફ, ભાગ આપેલા હશે તમારે પૂરા કરવાના છે, એને કહેવાય ભાગ થી પૂર્ણ તરફ। મતલબ કે તમને કઈક એવું ચિત્ર દોરેલું હશે અને તમને લખેલું હશે કે આ ભાગને તમે પૂરો કરી દો, પણ શું એ ભાગને આપણે પૂરો કરશું? તો ગમે તેટલી ભાગને પૂરો કરવા માટે આપણે ગમે તેટલા ચિત્ર લઈ શકશું ના વિદ્યાર્થી મિત્રો? તમને આપેલું જ હશે કે એક પંચમાંશ ભાગ છે, બે પંચમાંશ ભાગ છે, કે ત્રણ પંચમાંશ છે, એવી રીતે તમને આપેલું જ હશે, બરાબર? હવે તમને આ ચાલુ કરું તો અહીંયા તમને એક ફૂલની એક પાંખડી દેખાય છે વિદ્યાર્થી મિત્રો, ફૂલની એક પાંખડી દેખાય છે અને કહ્યું છે કે એક પંચમાંશ ભાગ છે એ પાંખડી તમે પૂરી કરો। એક પંચમાંશ ભાગની પાંખડી તમને આપેલી છે તો બીજા ભાગ પૂરા કરો। એક પંચમાંશ ભાગની પાંખડી તમને આપેલી છે તો તમે બીજા ભાગ પૂરા કરો। એકદમ ઈઝી ટ્રીક કહું વિદ્યાર્થી મિત્રો, જો કેટલા ભાગ છે? 5 ભાગ બનાવવાના છે, કુલ 5 ભાગ બનાવવાના છે। ભાગ કેટલા આપ્યા છે? 1, તો હવે કેટલા બનાવશો? 4, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ આપણો જવાબ છે, આ તો એકદમ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો। અને હા, પરીક્ષામાં 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે, તો આપણે આ એકદમ ઈઝી છે એના 2 માર્ક્સ માટે જવા દઈએ, બરાબર ને? તો હવે શું કરશું? અહીંયા લખેલું છે કે એક પંચમાંશ ભાગની પાંખડી તમને આપેલી છે, બીજા ભાગ પૂરા કરો। તો હવે કુલ ભાગ આપણે શોધવાના છે, મતલબ જો ખાસ સમજો કે એક પંચમાંશ ભાગની ફૂલની પાંખડી આપેલી છે એટલે તમારી પાસે ફૂલની એક પાંખડી છે, તમારી પાસે ફૂલની એક પાંખડી છે અને મારી પાસે કુલ 5 ભાગ હતા, મારી પાસે કુલ 5 ભાગ હતા, એમાંથી એક તમારી પાસે છે, તો હવે મારી પાસે કેટલા વધ્યા હશે? તો તમે તરત જ કહેશો 4, તો બસ એ જ આપણો જવાબ છે, 4 પાંખડી હજુ બનાવશું એટલે એક પંચમાંશ છે એ આપેલી છે તો 5 ભાગ પૂરેપૂરા થઈ જશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો આપણે તો અહીં શું કીધું છે? પૂરું કરવાનું છે, આપણે પૂરું કરવાનું છે 1 પછી 2 3 4 અને 5, આ ફૂલની એક પંચમાંશ ભાગની પાંખડી પૂરી થઈ ગઈ। એક પંચમાંશ તમને આપેલું હતું, 5 ભાગ બનાવવાના હતા તો આપણે બધા થઈને 5 ભાગ બનાવી દીધા છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો હવે જો બીજું ઉદાહરણ સમજો, તો બીજું ઉદાહરણમાં તમને એવું કીધું છે કે એક તૃતીયાંશ ભાગ આપેલો છે, આ એક પંખો છે, એનો આ એક પાંખિયું તમને આપેલું છે કે ત્રીજો ભાગ આપેલો છે, તો હવે તમે કેટલા ભાગ બનાવશો? એક ભાગ તો આપેલો જ છે, કુલ કેટલા ભાગ બનાવવાના છે? 3 ભાગ, એમાંથી એક ભાગ આપેલો છે, તમે કેટલા બનાવશો? તો 2 ભાગ। જો વિદ્યાર્થી મિત્રો, બહુ મજા આવશે કારણ કે આ એકદમ ઈઝી છે, એમાં તમારે શું કરવાનું છે? કુલ ભાગ બનાવવાના છે। આ આપણો પંખો તૈયાર થઈ ગયો કે 3 ભાગ, ત્રીજા ભાગનું તમને પાંખિયું આપ્યું છે, મતલબ કે એક પાંખિયું આપેલું છે, 3 ભાગ છે, તો તમે હવે કેટલા ભાગ બનાવશો? એક ભાગ તો આપેલો છે, તો કેટલા બનાવશો? 2 ભાગ। રેડી ને વિદ્યાર્થી મિત્રો? હવે આમાં શું કીધું છે ખાસ સમજો, તમને એવું કીધું છે કે અડધો ભાગ આપેલો છે, અડધો એટલે કેટલો? 1/3 ભાગ, અડધો એટલે 1/3 ભાગ, એટલે અડધો ભાગ તમને આપેલો છે અને બીજો અડધો ભાગ તમારે બનાવવાનો છે। પણ તમે એમ કહેશો, સર પંખાને તો 3 જ પાંખિયા હોય તો શું 3 જ દોરવાના? તો 3 ના અડધા કેટલા થાય? તો 3 ના અડધા 2 થાય? ના, 3 ના અડધા કેટલા થાય? 1.5 થાય, પણ આપણે અહીંયા 2 પાંખિયા તો આપેલા જ છે, તો શું કરશું વિદ્યાર્થી મિત્રો? જો પ્રશ્ન ખાસ વાંચો કે અડધો ભાગ તમને આપેલો છે અને બીજો અડધો ભાગ દોરવાનો છે, તો અડધો ને અડધો થઈને કેટલા થશે? તો 1 થશે, અડધો અને અડધો બંને થઈને 1 થશે, તો અડધામાં કેટલું છે? 2, તો બીજા અડધામાં પણ કેટલું હશે? 2, તો અડધો અને અડધો એટલે કે 1 ભાગ થઈ જશે, બરાબર?
તો આપણે શું કરશું? તો પંખિયાના બીજા બે પાંખિયા બનાવશું. બે પાંખિયા એટલે એક બે ત્રણ અને ચાર. આ ચાર પાંખિયા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. તો પંખાના અડધા બે અને બીજા અડધા બે, બે ને બે ચાર એટલે એક પાંખી, એક ભાગ થઈ ગયો આખો. બરાબર. તો આ હતા આપણા ત્રણ ઉદાહરણ. અને હા, તમે તમારી નોટબુકમાં ચોક્કસ લખજો. પછી તમને એવું પૂછેલું હોય, જો ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, એક ભાગ છે એવી રીતે ન પણ લખેલું હોય અને તમને અહીંયા આવું લખ્યું હોય કે બે પંચમાંશ ભાગ છે એ તમને આપેલો છે એક અને બે, બે પંચમાંશ ભાગ આપેલો છે, તો તમે હવે કેટલા ભાગ બનાવશો? તમારે શું કરવાનું છે? ફક્ત નીચેનું જુઓ કે કેટલા ભાગ બનાવવાના છે. બે પંચમાંશ ભાગ તો આપેલા છે, બે તો તમને આપેલા છે, કુલ કેટલા બનાવવાના છે? તો કે પાંચ બનાવવાના છે. તો બસ બે તો બન્યા છે, બે પછી ત્રણ ચાર અને પાંચ. આવી રીતે પણ તમે કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. પણ હા, આપણે ખાસ જોવાનું કે કેટલા ભાગ બનાવવાના છે અને કેટલામો ભાગ આપેલો છે. બરાબર વિદ્યાર્થી મિત્રો, જો આ તમને બે માર્ક્સ આપશે એટલે આપણે આને ભૂલવાનું નથી. બરાબર ને? હવે જો આપણે આગળ વધીએ, એમાં લખેલું છે રૂપિયા અને પૈસા. હા, તમે રૂપિયા અને પૈસા વિશે સમજણ મેળવી જ લીધી હશે વિદ્યાર્થી મિત્રો. બરાબર ને? ધોરણ ચાર માં અને ધોરણ ત્રણ માં પણ આ રૂપિયા અને પૈસાનું આવતું જતું. તો આપણને ખબર છે કે એક રૂપિયો એટલે સો પૈસા થાય. એક રૂપિયો છે અને અહીંયા સો પૈસા છે વિદ્યાર્થી મિત્રો. એક રૂપિયો અને સો પૈસા. તો એક રૂપિયો અને સો પૈસા, તમે આ બે એક સરખા કહેવાય. એક રૂપિયો અને સો પૈસા બંને સરખા કહેવાય. શા માટે? કારણ કે પૈસા છે આપણું ભારતનું ચલણી નાણું, રૂપિયો છે એમાં આ નાનો એકમ છે એ પૈસા અને મોટો એકમ છે એ રૂપિયા છે. બરાબર ને? તો એક રૂપિયો તમે અહીંયા રાખો અને સો પૈસા અહીંયા રાખો તો બંને સરખા કહેવાય વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા તમને શું પૂછ્યું છે કે પચાસ પૈસાના કેટલા સિક્કા ભેગા કરશો? તમે પચાસ પૈસાના કેટલા સિક્કા ભેગા કરશો તો એક રૂપિયો થશે? તો પચાસ પૈસાનો એક સિક્કો, તમારે સો પૈસા કરવાના છે એટલે એક રૂપિયો. ખબર જ છે કે સો પૈસા એટલે એક રૂપિયો થાય. તો પચાસ પૈસાનો એક સિક્કો, બીજો પચાસ પૈસાનો એક સિક્કો, અને કેટલા કેટલા સિક્કા થયા? બે સિક્કા. અને પચાસ પચાસ પૈસાના બે સિક્કા એટલે કેટલા પૈસા થયા? સો પૈસા. તો આપણને ખબર જ છે કે સો પૈસા એટલે એક રૂપિયો થયો કહેવાય. તો એક રૂપિયાનો આ કેટલામો ભાગ કહેવાય? પચાસ પૈસા એ કેટલામો ભાગ કહેવાય? તો જો વિદ્યાર્થી મિત્રો, એક રૂપિયો છે પચાસ પચાસ પૈસાના તમે બે સિક્કા ભેગા કર્યા એટલે પચાસ પૈસાનો અડધો ભાગ, પચાસ પૈસાનો આ અડધો ભાગ, એટલે અડધો ભાગ અને અડધો ભાગ બંને મળી અને એક રૂપિયો થાય છે. તો પચાસ પૈસા છે એ અડધો ભાગ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. શેનો અડધો ભાગ? એક રૂપિયાનો અડધો ભાગ કહી શકાય. બરાબર ને? હવે આપણે આગળ વધીએ. એક રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરશો? તો દસ રૂપિયા થશે. તમે ડાયરેક્ટ જવાબ કહી દેશો કે સાહેબ એક રૂપિયાના દસ સિક્કા ભેગા કરો એટલે દસ રૂપિયા થાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? એક રૂપિયાના તમે દસ સિક્કા ભેગા કરશો એટલે દસ રૂપિયા થશે. એક રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરશો તો દસ રૂપિયા થશે? તો દસ સિક્કા ભેગા કરશો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ અને દસ, દસ સિક્કા થઈ ગયા. તો જો વિદ્યાર્થી મિત્રો, આ છે ને તમે એકના છેદમાં દસ લખી શકો, મતલબ કે દસમો ભાગ લખી શકો. એક રૂપિયો છે એ દસ રૂપિયાનો દસમો ભાગ કહી શકાય. શા માટે? એક રૂપિયો છે એ દસ રૂપિયાનો દસમો ભાગ કહી શકાય કારણ કે દસ રૂપિયા છે, ભાગ કેટલા છે? એક. આવા તમે એક દસ એક દસ એવી રીતે દસ વખત ભેગા કરશો ત્યારે દસ રૂપિયા, આ જો દસમો ભાગ કીધો છે, એક રૂપિયો છે એ દસમો ભાગ કયો છે, આવા તમે દસ વખત ભેગા કરશો એટલે ઉપર દસ રૂપિયા થઈ જશે. જોઈ રહ્યા વિદ્યાર્થી મિત્રો? તો આ પણ એકદમ સહેલું જ છે. તો તમારે શું કરવાનું છે? કઈ નહીં, એક રૂપિયાના દસ સિક્કા ભેગા કરશું એટલે દસ રૂપિયા થઈ જશે. અને આ કેટલામો ભાગ કહેવાશે? કે દસમો ભાગ કહેવાશે. શા માટે? કારણ કે અહીંયા ભાગ દસ છે એટલે દસમો ભાગ કહેવાશે. અહીંયા એક આપેલું છે એટલે દસ રૂપિયામાંનો એક રૂપિયો, એટલે આવા તમે દસ દસ વખત ભેગા કરશો એટલે દસ રૂપિયા થઈ જશે. એટલા માટે દસમો ભાગ કહી શકાય વિદ્યાર્થી મિત્રો. બરાબર ને? હવે શું કીધું છે? બે રૂપિયાના કેટલા સિક્કા? બે રૂપિયાના કેટલા સિક્કા એટલે દસ રૂપિયા થશે? તો આપણે બે રૂપિયાના સિક્કા લેવાના છે, એક રૂપિયાનો નહીં. એક રૂપિયાના તો દસ સિક્કા થતા હતા, તો બે રૂપિયાના કેટલા સિક્કા થશે? તો દસ રૂપિયા થશે. દસ રૂપિયા છે આ બે રૂપિયાનો એક સિક્કો, બીજા બે રૂપિયાનો એક સિક્કો, ત્રીજા બે રૂપિયાનો એક સિક્કો, ચોથા બે રૂપિયાનો એક સિક્કો અને પાંચમા બે રૂપિયાનો એક સિક્કો, એટલે એક બે ત્રણ ચાર અને પાંચ. તો વિદ્યાર્થી મિત્રો, બે રૂપિયાના તમે પાંચ સિક્કા ભેગા કરશો એટલે દસ રૂપિયા થઈ જશે. તો તમે આમ પણ લખી શકો
કે બે દશાંશ બે રૂપિયા છે એ દસ રૂપિયા નો બે દશાંશ ભાગ કહેવાય. કારણ કે બે છે, ખાસ સમજો, બે રૂપિયા છે, બે રૂપિયા છે, નીચે દસ રૂપિયા છે, એટલે આ દસ રૂપિયાનો બીજો ભાગ તમે કહી શકો. એટલે આપણે આનો છેદ ઉડાડી દઈએ તો શું થાય, બે પંચાને દસ, ઉપર કઈ નથી એટલે એક અને નીચે પાંચ, તો આને તમે પાંચમો ભાગ કહી શકો. વિદ્યાર્થી મિત્રો, કેટલામો ભાગ કહી શકો? પાંચમો ભાગ તમે કહી શકો. કેવી રીતે? તો જો વિદ્યાર્થી મિત્રો, બે રૂપિયા છે, કેટલા સિક્કા ભેગા કરવાના છે? પાંચ સિક્કા ભેગા કરવાના છે, એટલે દસ રૂપિયા થશે. પણ સૌથી પહેલા આપણે જોઈ લઈએ કે કુલ કેટલા રૂપિયા છે, દસ રૂપિયા છે, એમાંથી કેટલા રૂપિયા? બે રૂપિયા. કુલ દસ રૂપિયા છે, એમાંથી બે રૂપિયા, એટલે બે ના છેદમાં દસ, બે દશાંશ ભાગ તમે કહી શકો. પણ આપણે આના છેદ ઉડે છે તો ઉડાડી દઈએ, બે પંચાને દસ. તમે કહેશો સર નીચે શા માટે લખ્યું, આપણે તો ઉપર લખી છે. આ વિદ્યાર્થી મિત્રો એ પણ સમજવાનું છે, જો નીચે દસ આપેલા છે એટલે આપણે જે સંખ્યાનો ગુણાકાર આપણે કરીએ એ આપણે જે સંખ્યા હોય ત્યાં આપણે લખવું પડે, એટલે બે પંચું ને દસ, પણ દસ તો આપણી પાસે છે. હવે કોણ કોણ જશે? બે બે જશે, નીચે કેટલા વધ્યા? પાંચ, ઉપર કશું નથી, તો આપણે શું લખશું? એક. મતલબ કે પાંચ રૂપિયામાંથી એક, પાંચ રૂપિયામાંથી એક રૂપિયો, તો બીજા પાંચ રૂપિયામાંથી એક રૂપિયો, તો પાંચ ને પાંચ કેટલા થયા? દસ, અને એક ને એક કેટલા થયા? બે. જો બે દશાંશ આવી ગયું ને વિદ્યાર્થી મિત્રો, તો તમે આને પાંચમો ભાગ છે એમ કહી શકો. કે બે રૂપિયાના પાંચ સિક્કા ભેગા કરો તો દસ રૂપિયા થાય, અને એ બે રૂપિયા છે એ દસ રૂપિયાનો પાંચમો ભાગ કહી શકાય. આ એક ભાગ, બે ભાગ, ત્રણ, ચાર અને પાંચ, એક, બે, ત્રણ, ચાર અને પાંચમો ભાગ તમે કહી શકો. શેનો? કે દસ રૂપિયાનો પાંચમો ભાગ તમે લખી શકો. બે, ચાર, છ, આઠ અને દસ, દસ રૂપિયા થઈ ગયા. ભાગ કેટલા થયા? એક, બે, ત્રણ, ચાર અને પાંચ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? હવે આગળ કે પાંચ રૂપિયાના કેટલા સિક્કા ભેગા કરશો તો દસ રૂપિયા થશે? પાંચ રૂપિયાના તો એકદમ ઈઝી જ છે. પાંચ રૂપિયાનો એક સિક્કો, બીજા પાંચ રૂપિયાનો એક સિક્કો, બે સિક્કા થયા, તો પાંચ ને પાંચ કેટલા થયા? દસ. તો જો વિદ્યાર્થી મિત્રો તમે શું કહેશો? પાંચ ના છેદમાં દસ લખી શકો, પાંચ દશાંશ લખી શકો છો. કે પાંચ રૂપિયા છે એ પાંચ દશાંશ તમે કહી શકો. શા માટે? કારણ કે દસ રૂપિયા છે એના પાંચ શું છે? ભાગ છે. દસ રૂપિયા એના પાંચ ભાગ, એટલે પાંચ રૂપિયા. પછી બીજા તમે પાંચ લખી શકો છો કે પાંચ અને પાંચ કેટલા થશે? તો દસ થશે. વિદ્યાર્થી મિત્રો પાંચ અને પાંચ દસ, એટલે કેટલા ભાગ થયા? બે. તો પાંચ અને પાંચ દસ, બે ભાગ થયા, એટલે તમે અડધો ભાગ પણ લખી શકો. શા માટે અડધો ભાગ લખી શકો? કારણ કે દસ રૂપિયા કરવાના છે, પાંચ રૂપિયા આ બાજુ છે અને પાંચ રૂપિયા આ બાજુ, બે સિક્કા તમે ભેગા કરો એટલે દસ રૂપિયા થઈ જશે. તો આ ભાગે કેટલો કહેવાય? અડધો ભાગ. અને આ ભાગે અડધો ભાગ, તો પાંચ રૂપિયાના બે સિક્કા તમે ભેગા કરશો એટલે દસ રૂપિયા થશે. પાંચ રૂપિયાના બે સિક્કા, જો આને છેદ ઉડાડી દઈએ, પાંચ અને દસ, તમે પાંચ દશાંશ પણ લખી શકો, મેં કહ્યું ને વિદ્યાર્થી મિત્રો. તો પાંચ દુ દસ, પાંચ દુ દસ, દસ ગયા, દસ આપણી પાસે છે, પાંચ પાંચ પણ ગયા, તો આપણી પાસે કેટલા વધ્યા? બે. પણ બે ક્યાં? છેદમાં બે છે, ઉપર કશું નથી, એટલે એક, તો એક દ્વિતીયાંશ, એક દ્વિતીયાંશ એટલે અડધો ભાગ તમે ચોક્કસ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. બરાબર ને? તો આ હતું રૂપિયા અને પૈસાનું. જો આવા દાખલા આવે તો તમે ચોક્કસ ગણી શકશો વિદ્યાર્થી મિત્રો. બરાબર. હવે તમને એક સરસ મજાની વાર્તા કહું છું, અને હા, તમારે મને ભાગ પાડવામાં મદદ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે ભાગ પડશે કે નહીં એ આપણે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. બરાબર. જો એક સરસ મજાની વાર્તા છે. એક વૃદ્ધ સ્ત્રી હતી, ઘરડા સ્ત્રી હતા, ઘરડા સ્ત્રી હતા, અને એમને ત્રણ છોકરીઓ હતી. મોટી છોકરી એક બીજા નંબરની અને ત્રીજા નંબરની ત્રણ છોકરીઓ હતી. અને એ વૃદ્ધ સ્ત્રી, જો ધીમે 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 વૃદ્ધ થતા જાય ને એમ આપણું શરીર પણ નબળાઈ વાળું થઈ જાય. બરાબર ને? અને બીજું કે આપણે વૃદ્ધ થતા હોય છે અને બધાને એક દિવસ તો જવાનું જ છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે જેનો જન્મ થાય છે એનો નાશ પણ થાય છે, એનું મૃત્યુ પણ થાય છે વિદ્યાર્થી મિત્રો. તો આ સ્ત્રી ધીમે 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 વૃદ્ધ થતા જાય છે અને એક દિવસે બીમાર પડે છે. પછી આ ત્રણેય સ્ત્રીઓને, ત્રણેય છોકરીઓને ચિંતા થાય છે. અને હા, એ વૃદ્ધ સ્ત્રી હતી ને એ ઘણા બધા અમીર હતા, પૈસા વાળા હતા, રૂપિયા વાળા હતા વિદ્યાર્થી મિત્રો. આ વૃદ્ધ સ્ત્રી ઘણા બધા રૂપિયા વાળા હતા અને એમની પાસે ઓગણીસ ઊંટ હતા. કેટલા ઊંટ હતા? ઓગણીસ ઊંટ હતા.
હવે જો વિદ્યાર્થી મિત્રો સમજો એમની પાસે 19 ઊંટ હતા, ઘણા બધા ધનવાન હતા. એક દિવસ બીમાર પડે છે એટલે ત્રણેય છોકરીઓ ડોક્ટરને બોલાવે છે કે મારા મમ્મી છે એ ઝડપથી સાજા થઈ જાય. ડોક્ટરે ઘણા બધા પ્રયત્ન કર્યા, ઘણા બધા પ્રયત્ન કર્યા, દવા લખી દવા આપી, પણ એ વૃદ્ધ સ્ત્રી સાજા થયા નહીં અને અંતે એ મૃત્યુ પામે છે. એ વૃદ્ધ સ્ત્રી મૃત્યુ પામે છે. એમની ત્રણ છોકરીઓને મૂકીને જતા રહે છે, એમના 19 ઊંટ છે, ઘણા બધા પૈસા છે. અને બીજું કે આ વૃદ્ધ સ્ત્રી છે એ ત્રણેય છોકરીઓના નામે વસિયતનામું લખીને જાય છે. વસિયતનામું એટલે શું ખબર છે વિદ્યાર્થી મિત્ર? એમની જે મિલકત છે ને એમાંથી ભાગ પાડવાના છે. શું કરવાનું છે? ભાગ પાડવાના છે. ત્રણે સ્ત્રીઓને કેટલું કેટલું મળશે એ લખીને ગયા છે વિદ્યાર્થી મિત્રો. તો હવે ત્રણેય છોકરીઓ છે એને વસિયતનામું વાંચ્યું કે મારા ભાગમાં કેટલું મૂકીને ગયા છે, મારા ભાગમાં કેટલું મૂકીને ગયા છે અને મારા ભાગમાં કેટલું મૂકીને ગયા છે. પૈસાના તો ભાગ પડી ગયા છે, હવે વારો આવ્યો ઊંટનો. તો ઊંટ માટે 19 ઊંટ છે અને એ સ્ત્રી છે, વૃદ્ધ સ્ત્રી છે, એણે કેવા ભાગ પાડ્યા છે, કેવું વસિયતનામું લખ્યું છે? તો એણે લખ્યું કે મારી મોટી પુત્રીને 19 ઊંટના અડધા મળે, 19 ઊંટના અડધા મળે. તમે 19 ઊંટના અડધા કરીને બતાવો વિદ્યાર્થી મિત્રો. આપણે અડધા કરીએ એટલે બે વડે ભાગીએ તો 19 ના અડધા કેટલા થશે? 2 9 18 એક વહી દો. પછી આપણે પોઈન્ટ વાળા તો ગણિત શીખી ગયા છે. પોઈન્ટ અહીંયા શૂન્ય, 2 5 10 2 5 10 તો 9 ઊંટ મળશે અને આ પોઈન્ટ 5 એટલે અડધું, તો 9 અને અડધા ઊંટ મળશે. જો વિદ્યાર્થી મિત્રો એ બેને કેવું વસિયતનામું લખ્યું છે કે મારા 19 ઊંટ છે એમાંથી અડધો ભાગ મારી પુત્રીને, મોટી પુત્રીને મળે. તો તમે આમ પણ લખી શકો કે અડધો ભાગ ગુણ્યા 19, પણ આના છેદ જ ઉડશે નહીં વિદ્યાર્થી મિત્રો. તો આપણે ભાગાકાર કર્યો, તો ભાગાકાર કર્યો તો 9 ઊંટ પૂરેપૂરા એટલે કે 9 ઊંટ અને બીજું અડધું ઊંટ, તો શું ઊંટના કટકા કર્યા હશે? ના વિદ્યાર્થી મિત્રો, છોકરી મોટી દીકરી છે, મોટી પુત્રી છે, મૂંઝાણી કે 19 ના અડધા ભાગ તો થતા જ નથી, તો હવે શું કરું? પછી બીજી પુત્રીનો વારો આવ્યો. બીજી પુત્રી કે લાવ હું મારા લઈ લઉં, મારા ઊંટ મને જે ભાગમાં મળે છે એ મારા ઊંટ લઈ લઉં. હવે ચોથો ભાગ કર્યો તો 1/2 ની જગ્યાએ ચોથો ભાગ કર્યો તો ચોથા ભાગમાં પણ એ જ મૂંઝવણ થઈ, કારણ કે 19 છે અહીંયા 4 છે, 4 ગણજો, 4 4 16 વધ્યા કેટલા 3, પોઈન્ટ મૂકી દઈ 4 4 7 28, તો આમાં પણ કાંઈ જ મેળ નહીં આવે વિદ્યાર્થી મિત્રો. 4 ઊંટ તો મળશે, બીજો તો 0.7 વાળો છે, તો આ શું? તો એમાં પણ ભાગ પડતા નથી. પછી નાની પુત્રીનો વારો આવ્યો, 1/5 ભાગ છે, તો આમાં પણ ભાગ પડતા નથી વિદ્યાર્થી મિત્રો. તો હવે શું કરશે? એ ત્રણે ત્રણ પુત્રી મૂંઝાય છે કે આ ભાગ કેવી રીતે આપણે પાડવા. રૂપિયાના ભાગ પાડી લીધા છે, ઊંટના ભાગ પાડવાના છે ત્રણે ત્રણ પુત્રીને. એમાં મોટી પુત્રીને અડધો ભાગ મળવો જોઈએ, 19 નું અડધું તો 9.5 થાય છે, તો 9.5 ઊંટ કેવી રીતે લેશે? ત્રણે ત્રણ પુત્રી મૂંઝાય છે. હવે ત્યાંથી એના કાકી નીકળે છે, ત્યાંથી એના કાકી નીકળે છે અને કાકીને બધું કહે છે કે કાકી મારા મમ્મી છે એ વસિયતનામું લખીને ગયા છે, એ વસિયતનામામાં આવી રીતે લખ્યું છે કે મારી મોટી પુત્રીને અડધો ભાગ મળવો જોઈએ, મારી બીજી પુત્રી છે એને ચોથો ભાગ મળવો જોઈએ, મારી ત્રીજી પુત્રી છે એને 5મો ભાગ મળવો જોઈએ. તો કાકી આ ઊંટમાં બરાબર બંધ બેસતું નથી, તો અમે શું કરીએ? તમે ભાગ પાડી દેશો વિદ્યાર્થી મિત્રો, 19 ના તમારે અડધા ભાગ પાડવાના છે, પાડી દેશો. જો માઇન્ડ થી તમે વિચારો તમે કેવી રીતે ભાગ પાડશો. આ કાકી તો કહેવાના જ છે, પણ તમે વિચારી શકશો વિદ્યાર્થી મિત્રો? ત્યાં સુધી વિડીયોને પોઝ કરો અને વિચારો. હવે આપણે જવાબ જોઈ લઈએ. જો શું કરવાનું છે, તો 19 ઊંટ હતા, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 પછી 15 16 17 18 19, 19 ઊંટ હતા બરાબર ને? કેટલા ઊંટ હતા? 19 ઊંટ હતા. એના કાકીને બધી વાત કરી એટલે કાકીએ વિચાર્યું, ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, કાકીએ વિચાર્યું કે મોટી પુત્રીને
मोटी पुत्री ने अर्धो भाग मळशे, गुणाकार नी निशानी अने 19 छे। पछी बीजी पुत्री ने, बीजी पुत्री छे एने केटलो भाग मळशे, चोथो भाग मळशे, अने सौथी नानी पुत्री छे एने ત્રીજા નંબરની ત્રીજી પુત્રી છે એને, ખાસ સમજો, ત્રીજી પુત્રી છે એને 1/5 ભાગ મળશે। એટલે એના કાકીએ વિચાર કર્યો કે 19 ના તો અડધા ભાગ થશે નહીં, એટલે એની કાકી પાસે ત્રણે ત્રણ છોકરી છે, એમના કાકી પાસે એક ઊંટ હતું, બીજું ઊંટ હતું, એને શું કર્યું તો એ ઊંટ લઈને આ ઊંટ ની અંદર મૂકી દીધું। એટલે કે આ છે ઊંટ, એ કાકીનું ઊંટ છે, ખાસ સમજો, આ ઊંટ છે એ એમના કાકીનું ઊંટ છે। તો હવે શું કેટલા ઊંટ થઈ ગયા, તો 20 ઊંટ થઈ ગયા। જો 19 તો હતા અને એના કાકીએ એક ઊંટ આની અંદર મૂકી દીધું એટલે 20 ઊંટ થઈ ગયા। તો હવે વસિયતનામાનો ભાગ પાડે છે એના કાકી, શું કરે છે, વસિયતનામાનો એના કાકી ભાગ પાડે છે। તો જો વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, હવે ઊંટ 19 હતા, એમાંથી એક ઊંટ એના કાકી લાવ્યા અને એક ઊંટ આની અંદર મૂકી દીધું એટલે કેટલા થયા, તો કે 20 ઊંટ થયા। તો 20 ઊંટ માંથી હવે ભાગ પાડો, એના કાકીએ શું કહ્યું કે 20 ઊંટ માં આ 19 જ ઊંટ છે, ખાસ સમજો, 19 જ ઊંટ છે, 19 માંથી જ ભાગ પાડવાના છે, પણ એના કાકીએ એક ઊંટ લાવીને મૂકી દીધું એટલે 19 + 1 = 20 ઊંટ થયા। હવે મોટી પુત્રીને શું કહ્યું કે તારો અડધો ભાગ હતો ને, આ 20 ઊંટ છે એમાંથી અડધો ભાગ કર એટલે કેટલા ઊંટ થશે, 10 ઊંટ થશે, તો તારા 10 ઊંટ લઈ જા। એટલે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, આ 10 એ 10 ભાગ કોને મળશે, મોટી પુત્રીને। તો આપણે આનો ભાગાકાર પણ કરી લઈએ, જોઈ લઈએ, થાય છે 10 × 2 = 20, 2 ગયા 2 ગયા અને 20 તો ગયા જ છે, કેટલા વધ્યા, 10, 10 × 1 = 10, તો 10 ઊંટ મોટી મોટી પુત્રીને મળશે, 10 ઊંટ મોટી પુત્રીને મળશે। અને કહ્યું કે જો બેટા આ 10 ઊંટ છે તારા છે, એ તું લઈ જા, કારણ કે અડધો ભાગ કીધો છે, 19 ના અડધા ભાગ થતા નહોતા, એટલે એના કાકીએ એક ઊંટ એમનું લાવી અને આમાં મૂક્યું એટલે 20 ઊંટ થયા, એટલે 20 નું અડધું કેટલું થયું, 10, તો આ 10 ઊંટ તારા છે, તું લઈ જા। હવે બીજી પુત્રી છે, એને કેટલામો ભાગ છે, ચોથો ભાગ, એટલે પા ભાગ મળવાનો છે। તો આપણે ગણતરી કરી લઈએ, તો ગણતરી આપણે કેવી રીતે કરશું, તો બીજી પુત્રીને ચોથો ભાગ મળ્યો છે એમાં આપણે પાછો ભાગાકાર કરી દઈશું, 4 × 5 = 20, 4 × 5 = 20, 20 આપણી પાસે છે એટલે 20 ને હટાવી દઈએ। હવે કોણ કોણ જશે, આ 1, 4 ગયા અને આ 1, 4 ગયા, કેટલા વધ્યા છે, 5, ગુણાકારની નિશાની છે અને 1, 5 × 5, તો બીજી પુત્રીને શું કહ્યું કે જો બેટા આ 5 ઊંટ તારા છે, એ 5 ઊંટ તું લઈ જા, તો બીજી પુત્રીને 1, 2, 3, 4 અને 5 આપી દીધા। તો હવે 10 અને 5 કેટલા થયા, 15, 15 ઊંટ તો જતા રહ્યા છે, હવે વધ્યા કેટલા, 5 ઊંટ, તો 5 એ 5 ઊંટ નાની પુત્રીને આપી દેશે વિદ્યાર્થી મિત્રો, એક તો એના કાકીનું છે, હો ખાસ સમજો। તો હવે બીજી પુત્રીને 5 ઊંટ મળવાના છે, બીજી પુત્રીને 5 ઊંટ મળવાના છે, 10 અને 5 15 થયા, વસિયતનામામાં કેટલા ઊંટ હતા, 19 ઊંટ હતા। હવે આપણે આ જોઈ કે ત્રીજી પુત્રીને 1/5 ગુણાકારની નિશાની અને 20 ના 20, તો હવે શું કરશે, 5 + 4 = 20, આપણી પાસે 20 છે એટલે 20 ને હટાવી દીધા, પછી કોણ કોણ ગયું, 5 અને 5 ગયા, વધ્યા કેટલા, 4, તો એની નાની પુત્રીને પણ કહ્યું કે આ 4 ઊંટ તારા છે, એ તું લઈ જા। જો વિદ્યાર્થી મિત્રો 1, 2, 3 અને આ 4, આ 4 ઊંટ તું લઈ જા, બધાને એનો ભાગ મળી ગયો અને એક ઊંટ વધ્યું, 20 હતા ઊંટ એમાંથી 10 ઊંટ મોટી પુત્રીને, બીજી પુત્રીને 5 ઊંટ અને ત્રીજી પુત્રીને 4 ઊંટ આપી દીધા, 10 અને 5 = 15, 15 ને 4 = 19 થઈ ગયા ને વિદ્યાર્થી મિત્રો, 19 તો ભાગ પડી ગયો ને, પણ આપણે વિચારવાનું હતું કે આપણે આમાં કેવી રીતે ઉમેરી શકશું, ઘટાડી શકશું, એવી રીતે હવે આ એક ઊંટ હતું, એ ઊંટ તો કાકીનું હતું, પછી વસિયતનામાનો ભાગ પાડી અને એ કાકી એમના ઘરે જતા રહ્યા અને બધી દીકરીઓ ખુશ થઈ ગઈ કે વાહ કાકી, તમે તમે શું કર્યું, દિમાગ લગાવ્યું, તમે માઇન્ડ વાપર્યું કાકી, બરાબર ને। તો આપણે પણ આવો દાખલો હોય તો તમે માઇન્ડ વાપરજો, મતલબ કે તમે વિચારી અને પછી જવાબ લખજો, બરાબર। તો 10
પછી 5 15 અને 4 19 19 ના ભાગ પડી ગયા આમ 19 ના ભાગ પડત નહીં પણ એક ઊંટ અંદર નાખી દીધું એટલે ભાગ પડ્યા બરાબર ને વિદ્યાર્થી મિત્રો કેવી લાગી તમને વાર્તા તો હવે આપણે ફરીથી આગળ વધીએ તો શું કહેવા માંગે છે આપણે એ જોઈ લઈએ હવે અહીંયા એક બાળક છે એક છોકરો છે એ એની ક્રિયા બતાવી છે કે ઊંઘે છે ત્રીજો ભાગ રમે છે આઠમો ભાગ ભણે છે ચોથો ભાગ એક દિવસની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો કે એક દિવસમાંથી એક બાળક છે એ ત્રીજો ભાગ એટલે કેટલો ત્રીજો ભાગ એટલે એક તૃતીયાંશ ભાગ છે એ ઊંઘે છે સૂવે છે એક તૃતીયાંશ ભાગ ઊંઘે છે એના પછી રમે છે આઠમો ભાગ રમે છે એટલે કે અહીંયા 1/8 અને ભણે છે ચોથો ભાગ ભણે છે 1/4 પણ આપણને આપણે શું 100 સાથે ગુણાકાર કરશું ના વિદ્યાર્થી મિત્રો જો તમારે શું કરવાનું છે એક દિવસ એટલે કેટલા કલાક થાય તો એક દિવસ એટલે તમને ખબર જ છે કે ધોરણ 4 માં તમે શીખી જ ગયા છો ટીક 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 વાળું ચેપ્ટર એમાં એક દિવસ એટલે 24 કલાક એવું આપણે ભણ્યા બરાબર ને તો આપણને ખ્યાલ જ હશે કે એક દિવસના 24 કલાક થાય તો 24 કલાકમાંથી ત્રીજો ભાગ છે સૂતો રહે છે એના પછી આઠમો ભાગ છે એ રમે છે અને 24 કલાકમાંથી ચોથો ભાગ છે એ ભણે છે તો આ કેટલું ઊંઘે છે કેટલું રમે છે અને કેટલું ભણે છે એ આપણે જોવાનું છે હવે કલાક કેટલા છે 24 કલાક ભાગ કેટલા છે ત્રીજો ભાગ તો આપણે 24 કલાક અહીંયા લખી દઈએ જો વિદ્યાર્થી મિત્રો તમને આપેલું ન હોય તો તમે 100 સાથે ગુણાકાર કરી શકો પણ હા માઇન્ડથી તમારે વિચારવાનું છે કે અહીંયા તો આપેલું જ નહોતું પણ એક દિવસ એટલે 24 કલાક થાય એ આપણને ખબર હતી એટલે આપણે 24 લખ્યા જો ભૂલથી આપણે 100 લખી દીધા હોત તો આપણો આખો દાખલો ખોટો પડે એટલે આપણે સૌથી પહેલા શું કરવાનું છે વિચારવાનું છે કે આ એક દિવસ એટલે 24 કલાક થાય એટલે આપણે અહીંયા 24 લખ્યા છે બરાબર હવે 3 નો ઘડિયો બોલો 24 આવે ત્યાં સુધી ના આવે તો આપણે ભાગાકાર કરશું તો આવી જ જાય છે 3 8 24 આપણી પાસે છે એટલે આ 24 ને હટાવી દઈએ હવે શું કરશું 3 3 ગયા અંશ અને છેદ આપણે જવા દઈએ હવે વધ્યા કેટલા 8 અહીંયા કેટલા છે 1 ગુણાકારની નિશાની 8 1 8 તો આ છોકરો છે આ બાળક છે એને આપણે નામ આપી દઈએ તો ધૈર્ય નામ આપી દઈએ તો ધૈર્ય છે એ દિવસના એક દિવસના 8 કલાક સૂવે છે એમ કહી શકાય ધૈર્યભાઈ છે એ એક દિવસના 8 કલાક સૂવે છે તો રમે છે કેટલા કલાક તો 1/8 ભાગ રમે છે કેટલો 8મો દિવસનો 8મો ભાગ એટલે 24 કલાક એનો 8મો ભાગ એ શું કરે છે તો રમવા જાય છે તો કેટલી કલાક રમતો હશે તો આપણે અહીંયા જોઈ લઈએ 8 3 24 તો આપણી પાસે છે એટલે 24 ને જવા દઈશું પછી 8 અને 8 બંને 8 ગયા વધ્યા કેટલા 3 તો જો વિદ્યાર્થી મિત્રો એક દિવસમાં ધૈર્ય 3 કલાક રમે છે 8 કલાક સૂવે છે તો હવે ભણે છે કેટલી કલાક એ આપણે જોઈ લઈએ તો ચોથો ભાગ ભણે છે તો 24 કલાક આપણે લખી દઈએ હવે 4 6 24 થશે 24 જશે કોણ જશે આ બાકી અંશ અને છેદમાંથી 4 4 વધ્યા કેટલા 6 અહીંયા 1 વધ્યા છે તો 6 1 6 તો ધૈર્ય છે 6 કલાક ભણે છે વિદ્યાર્થી મિત્રો કેટલી કલાક હતી 24 કલાક એમાંથી 8 કલાક સૂવે છે 3 કલાક રમે છે અને 6 કલાક ભણે છે તો 8 અને 3 કેટલા થશે 11 11 ને 6 કેટલા થશે 17 કલાક તો બીજી 17 અને 3 20 20 ને 4 24 તો બીજી 7 કલાક શું કરતો હશે ધૈર્ય તો બીજી 7 કલાક એ અન્ય પ્રવૃત્તિ કરતો હશે એમ કહી શકાય જો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આ અરુણનું સમયપત્રક છે આપણે અહીંયા ધૈર્યનું નામ લખેલું છે તમારા પાઠ્યપુસ્તકમાં અરુણ લખેલું છે તો હવે તમે આ અરુણનું જે સમયપત્રક છે એને તમારે પૂરું કરવાનું છે આપણે ધૈર્યનું તો પૂરું કરી દીધું કે 8 કલાક સૂવે છે
પછી 3 કલાક રમે છે અને 6 કલાક ભણે છે તો આ 24 કલાકમાંથી ખાસ સમજો 24 કલાકમાંથી અરુણ છે એ ત્રીજો ભાગ સૂવે છે એટલે ત્રીજો ભાગ એટલે કેટલા તો કે 8 કલાક તો 8 કલાક આ કલાક દર્શાવે છે એક એક લંબચોરસ છે એક ભાગ છે જો 1 કલાક દર્શાવે છે આ એક ભાગ એક કલાક આવી રીતે 24 ખાના છે એટલે 24 કલાક આ એક દિવસ બતાવે છે તો 8 કલાક છે એ તમારે તમારી જાતે કલર કરવાનો છે 1 2 3 4 5 6 7 અને 8 આ 8 એ 8 માં તમારે કલર કરવાનો છે ઊંઘે છે એનો કલર કરવાનો છે અરુણ 8 કલાક ઊંઘે છે પછી કલર કરો પછી રમે છે કેટલામો ભાગ 8 મો ભાગ તો 3 કલાક રમે છે તો 3 કલાક માં બીજો કલર કરો અને પછી ભણે છે કેટલી કલાક તો 6 કલાક ભણે છે તો બીજી 6 કલાકમાં તમે બીજો કલર કરો 1 2 3 4 5 અને 6 આ 6 માં તમે બીજો કલર કરો અને જે બાકી વધે છે એ અન્ય પ્રવૃત્તિ માટે રાખો બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો આ હતો આજનો આપણો ટોપિક હવે આપણે નેક્સ્ટ ટોપિક ની અંદર મળશું ત્યારે પણ કંઈક નવું જાણવાનું લાવશું કંઈક સમજવાનું લાવશું અને હા કે આપણે કંઈક ગમ્મત પણ લાવશું ગમ્મત કરવાનું હશે એવું કંઈક તમને બતાવશું બરાબર ને વિદ્યાર્થી મિત્રો તો ત્યાં સુધી તમારે ભાગ નંબર 4 ને વ્યવસ્થિત રીતે સમજવાનો છે અને જોવાનો છે અને હા કે તમારે ખુશ તો રહેવાનું જ છે વિદ્યાર્થી મિત્રો ત્યાં સુધી બાય